Yeah.
પુરુષમ પ્રપશ્યતિચ નાર્દન પ્રપશ્યતિચ નાર્દન કુલક્ષયે પ્રણશ્યંતિ કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતન પ્રસ્ફળમાં
ફળ જે આવવાનું છે એનાથી ક્યારેય પ્રસન્નતા જન્માની નથી, કારણ કે કુળનો ક્ષય થશે અને મિત્રનો પણ દુઃખ થશે. મિત્રનો વિશ્વાસઘાત કરવો એ પણ મોટું કહેવાય ને પાપ જ છે. અને એટલા માટે એ કહે છે કુલક્ષય પ્રણશ્યંતિ કુલધર્મ સનાતનાઃ. કુલના ક્ષયથી શું દોષ થશે? એ કુટુંબ જે પરંપરા છે એ પરંપરા જ ના થશે. સનાતન કુલધર્મમાં ગઈકાલે જ વાત કરી કે કુળના ધર્મ એ આપણા બોડીનો પાસેથી જ મળે. ભલે આપણે બધું જાણતા હોય પણ તમે જો દરેક કુટુંબમાં જે તે સમયે જે કર્મ કરવાના હોય, દાખલા શ્રાવણ મહિનો આવતો હોય તો વડીલો કે ભાઈ તમે આમ કરો. આપણા કુટુંબમાં આ રીતે થાય છે. શ્રાદ્ધ વખતે મને યાદ છે કે શ્રાદ્ધ વખતે નાના હતા ત્યારે સ્કૂલમાં જતા હતા ત્યાંની વાત છે. જ્યારે શ્રાદ્ધ હોય ને ખાસ કોઈ વડીલું હોય જે દિવસે, તે દિવસે માં કહે કે હવે સવારમાં વહેલું જવાનું સ્કૂલ 7 વાગે, માથામાં કાસ તો નહીં ફેરવાનો, કારણ કે વાર ખરે તો જે તે પિત્રોને આપણે શ્રાદ્ધ આપવાનું છે, કારણ કે કાલવાસ ના કહે ને વાસ કે કાલવાસ, અને એમના બાળ આવે એટલે અમને યાદ છે કેટલું ખરાબ લાગે કે સ્કૂલે જઈને માથાના બાળ હોય ન હોય હાથથી ફેરી દો પણ કાસકી નહીં લગાવવાની, દાંત કેવી નહીં લગાવવાની. આ ક્યાં કે કુલધર્મ પરંપરા એ બધામાં હોય નથી પણ અમુક જગ્યા હોય છે કે ભાઈ વડીલો આવું કરતા હતા એટલે આપણે પણ એ માં ક્યાંથી કહેતા હતા, માના એમની સાસુએ કહ્યું હોય એની સાસુએ કહ્યું હોય. ટૂંકમાં આ કુલધર્મ છે સનાતન છે અને એ કુળના વડીલો પાસેથી જ આવે, પણ જ્યારે આ બગીયા જે લડી રહ્યા છે એના કારણે આ કુળધર્મને કહેવાનું તો રહેશે નહીં અને એના લીધે ધર્મે નશ્યે કુલમ કૃષ્ણમ અધર્મો બી ભવતિતઃ. ધર્મ તમે ધર્મનું રક્ષણ ન કરો, કારણ કે કહે છે ધર્મ રક્ષતી રક્ષિતઃ. જે ધર્મનું રક્ષણ કરે એનું ધર્મ તમારું રક્ષણ કરે, પણ તમે તો એ પરંપરાનું રક્ષણ કરતા જ નથી અને એના કારણે ધર્મ તમારું રક્ષણ કરશે નહીં. અને ત્યાં ધર્મ ન હોય ત્યાં અધર્મ તો તૈયાર જ છે, કારણ કે ધર્મનું પાલન કરવું કુટુંબમાં પણ ત્યાં પરંપરા છે એનું પાલન કરવું હોય કે ભાઈ સામેનો આ રીતે પૂજા કરવાની, નવરાત્રી આવે ત્યારે આ ભરવાનું, આપણા કુટુંબમાં મેંદી મુકાય છે એમ ન મુકાય ખબર નહીં કરવાની, આ બધું જે પરંપરા છે એનું પાલન કરવું હોય તો શિસ્ત જોઈએ. હું તમે ના પણ કહું તો આમ કરીશ એ વિચારે, કેમ કે પરંપરા છે. શિસ્ત જોઈ, આત્મ સંયમ જોઈ અને એ બજાવવા માટે જ્યારે કુટુંબની પરંપરા છે વડીલો કહે છે એ કરવા માટે આપણે કુટુંબમાં ફરજ બજાવી હોય તો આપણી અનુકૂળતાને જતી કરી અને બીજાની અનુકૂળતા એ કહે છે એ પ્રમાણે કર્મ કરવું હોય તો આત્મ સંયમ જોઈ ત્યાગ જોઈ અને એના બદલે જ્યારે આ પરંપરાને સમજાવાળો જ નહીં હોય તો ત્યાગ નહીં હોય, આત્મ સંયમ પણ ન હોય અને એટલે શું આવે પછી ભોગ આવશે. આત્મ સંયમના સ્થાને ભોગ એટલે કે અધર્મ, ભોગ એટલે રાજસ અને તમસ ધર્મનો આવરણ આવરણ છે, કારણ કે કહું છું ને આપણે ફરજ બચાવી હોય તો ઘણું બધું છોડવું પડે. કુટુંબમાં રહેતા હોય તો વડીલો માટે આપણી ફરજ છે, નાના ભાઈ બહેન માટે ફરજ છે અને આપણે ગમે કે નહીં પણ વડીલો કે તમારે કરવાનું એટલે આપણે આત્મ સંયમ ક્યાંક છોડવો જ પડે. એટલા માટે કે નાના હોય ત્યારે આપણા નાના ભાઈ બહેન પણ આપણી સાથે રમવાની છે, આપણે તો ગમે કે આપણે રમવું છે ને આને ક્યાં લઈ જઈએ એ શું છે આત્મ સંયમ, કંઈક છોડવું પડે. ધર્મનું પાલન કરવું હોય તો છોડવું પડે, પણ જ્યારે તમને ધર્મને બતાવનાર ધર્મે નષ્ટે, કારણ કે ધર્મનું પાલન કરવા માટે આત્મ સંયમ ત્યાગ જોઈએ. પણ
જ્યારે એ કરવામાં ન આવે ત્યારે ભૂખ કમજોરી હોય, ત્યારે એ કેવું છે? તમે જો પહેલા એકાદશી કરતા તો ઉપવાસ કરવામાં આવે તો આપણે અમુક ફરાર કરીએ પણ ઘણું બધું ખાવાની અનાજ મન થાય છોડી, આ છે ને અનાજ નહીં, ભલે તમને તેનું સારું બન્યું હોય તો નહીં ખાય, પણ એના સ્થાને હવે તમે જો એડવર્ટાઈઝ પણ આવે કે ફરાળી ફરાળી બરો સમોસા ને ફરાળી ઢોકળા ને ફરાળી આ તે, એટલે શું કહ્યું? આત્મા સ્વયં જતો રહે છે કારણ કે ભોગ સ્થાને છે. નવરાત્રિમાં માની ઉપાસના કરવાની હોય, ભલે ગરબા રમતા તૈયાર છે પણ એમાં પણ સંયમ હતો, અમુક જ પ્રકારના ડ્રેસ કરવામાં આવે, સંયમ સાથે ગરબા ગાવામાં આવે એની બદલે રાત્રે બસ ગરબામાં. હવે એના માટે અત્યારથી શરૂ થયું છે કે ગરબાના સ્ટેપ શીખો ને આમ કરો, એટલે તમે ભગવાનનું અનુસંધાન કરવા માંગો છો કે શું કરવા માંગો છો? કેમ? કારણ કે પરંપરા નાશ થઈ ગઈ, કેવા રહીને ધર્મનો ક્ષય થશે એટલે અધર્મનું અધર્મ અભિભાવત વળી અધર્મનો પ્રાદુર્ભાવ થવાનો છે. અને જે અધર્મ આવે એ અધર્મ એટલે પછી સ્ત્રી જ કરે છે ને પુરુષ પણ થવાના, બંને બધા ગઈકાલે વાત કરી કે પછી કયા કુળની છોકરી કોની સાથે લગ્ન કરશે એ નક્કી નથી. પહેલામાં આપણા વડીલો નક્કી કરતા હતા, વડીલો જોવે કે એના કુટુંબ કેવું છે, એના કુટુંબના સભ્યો કેવા છે, એ લોકોને સંસ્કાર કયા પ્રકારના છે છોકરાના કે છોકરીના. ભલે પછી દેખાવામાં કદાચ છોકરી ઓછી હોય કે છોકરો ઓછો દેખાવતો હોય, કદાચ ઓછું કમાતો હોય, પણ વડીલો શું જોતા હતા? ઘર જોતા હતા, સંસ્કાર જોતા હતા. અને અત્યારે શું થયું? બહારનો દેખાવ કેટલા કમાય છે. મને છોકરી એમ જ પૂછે, મને ફરવા લઈ જશે? એ બસ ગાડી છે, એટલે આ શું વર્ણ શંકર છે, આવે બસ આ જ છે. જે એકતાલીસમાં કીધું ને, અધર્મ ભગવાન કૃષ્ણ, એટલે જ્યાં ભોગ આવશે ત્યાં અધર્મ આવશે, અને ત્યારે પ્રદુષ્યંતિ પુરસ્ત્રીઓ, પુણ્ય સ્ત્રીઓ અને પુરુષો બંને બંને નવે પ્રદુષણથી દૂષિત થઈ જશે, ભોગ એમના જન્મ આવશે ત્યારે પ્રજા પણ એવી જ બની જશે. વર્ણ શંકર ચાર્યતે. હવે આપણે બેતાલીસમાં શ્લોક જોઈએ. શંકરો નરકાયૈવ, શંકરો નરકાયૈવ, કુલજ્ઞાનાં કુલસ્ય ચ, કુલજ્ઞાનાં કુલસ્ય ચ, પતંતિ પિતરો યેષાં, પતંતિ પિતરો યેષાં, લુપ્તપિંડો ન પ્રિયા, શંકરો સ છે. શંકર એટલે વર્ણ શંકર એટલે કે ભેળ છે, વર્ણ અને જાતિ. કારણ કે કહ્યું કે હવે જાતે જ્ઞાતિના છે એ નથી જોતા, પણ બહારનો દેખાવ ભોગ એ બધો, અને એના લીધે ભેળસેળ થઈ ગઈ. અને એના કારણે જે બાળક છે કેવું છે? શંકર એટલે ભેળસેળ બાળક, એને ખબર જ નથી કે અમારા કોની પરંપરા શું છે, એટલું જ નહીં અમારા શું ધર્મ મારો છે એ પણ ખબર નથી. એટલે એ છે શંકર નરકા એવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ. અને આગળ વધે, પૂર્ણ નાશ હશે એટલે કુળ અમે ઘાતી બનીશું, અને કુળ ઘાતીઓ જે છે એ કુળનો એ કુળના કહેવાય ને નાશ કરવાળો કહે છે, એટલે કે એ કુળના પ્રમાણે એ કર્મ નહીં કરે. ખરેખર પુત્ર કોને કહેવાય? કે જે પિતાને પિતાને બધી ઉમ નામ નર્ગા ત્રાયતી પુત્ર, જે નર્કમાંથી ઉમ નામના અને ઉમ નામ નર્ક બહુ યાતના હશે, એ નર્કમાંથી જે તેનું રક્ષણ કરે એ પુત્ર. એટલે કે સામાન્ય આપણે માનીએ છીએ, આ શ્રદ્ધાનું વિશે છે કે
જ્યારે વ્યક્તિ આ શરીરમાંથી વિદાય થાય અને મૃત્યુ થાય ત્યાર પછી જે તે બધી ક્રિયા કરવાની હોય 12 દિવસ, પણ એ તમે જો ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. અમે તો નથી માનતા એને બદલે આ દાન કર્યા વિના, જે કેટલું દાન કરાય ક્યાં થાય એ પણ પછી એમાં પછી મર્યાદિત આવી જાય, પણ જે શાસ્ત્ર કહ્યું છે એ કરવા કરવામાં શું અંત આવે ના. પિંડદાન કરવાથી શું ફેર પડવાનો હતો? તમે અહીંયા કરો ને ત્યાં પહોંચે. હા, આપણા શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ વિદાય થઈ છે, પિતા હોય કે માતા હોય, એનું પિંડદાન વગેરે કરીએ ત્યારે જે પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે એ કદાચ પિતૃલોકમાં જવાના હોય એના સુખકર્મ લીધે પણ કોઈ પુણ્ય ખૂટતું હોય તો આ કર્મ કરવાથી એ પિતૃલોકમાં સ્થિર થઈ શકે છે કે અટકી જાય ને એની ગતિ સ્થિર થાય, પણ એના માટે શ્રદ્ધા જોઈએ. પણ અહીંયા કહીએ શંકર દરકા એટલા બધાને ખબર જ નથી, કારણ કે પિતા કરતા હોય તો પુત્ર કરે, પિતાને ખબર નથી કારણ કે કુટુંબમાં કોઈ કેવા રહ્યો નથી, લડાઈ હોતા મરી જશે અને એટલા માટે પિંડદાન વગેરે પણ અટકી જશે અને એના લીધે પિતૃલોકમાં સ્થિરતા પ્રાપ્ત નહીં કર્યું. અને તમે જો પહેલાંના વખતમાં અમુક ઉંમર થાય પછી પિતા બધી જવાબદારી પુત્રને સોંપી દે ત્યારે કે પિતા કહે જો કે હું આટલું આટલું કરતો હતો, હું ડાયરેક્ટ ફક્ત શ્રાદ્ધ આવે ત્યારે આ કરું, અમાવાસ્ય આવે. તમે જો હજી સાઉથ દક્ષિણ ભારતમાં એમ છે, હવે ખબર નહીં, અમે જ્યારે ભણતા હતા ગુરુકુળમાં ત્યારે કેટલાય ગૃહસ્થ પણ હતા, પણ એ અમાવાસ્ય આવે બેસી જાય, વિચારીને કે મને તમે વિધિ કરાવો, એને અમાવાસ્ય દરેક અમાવાસ્ય તર્પણ થતું, એટલે અમાવાસ્યનું તર્પણ હોય, શ્રાદ્ધ વખતે એનું તર્પણ કરવાનું હોય, એ બધું જ પિતા પુત્રને કેમ અમોહું કરતો હતો. અને આ મારી ઈચ્છા હતી હું એટલું કામ કરી શક્યો નથી, જો તારાથી થાય તો કરે, પુત્ર પણ એ પ્રમાણે કરે અને એ રીતે એ ભલામણ કરતા કે તું આમ કરજે. પણ હવે આ પરંપરા વિકસિત થઈ જશે, અર્જુન કહે છે આ પરંપરા વિકસિત થઈ જશે અને લોકો આવા જ પ્રશ્ન કરશે, શું ભાઈ આપણે અહીંયા શ્રાદ્ધ કરીએ તેને કીધ પહોંચે. જો હું અહીંયા બધા પ્રેક્ટિકલ શું કરે, જો હું અહીંયા બેઠા બેઠા આ જળ છે નદીમાં ઊભું છું અને મારે આ ખેતરને આપવું છે તો ખેતરમાં પહોંચે, પણ હાવ ન પહોંચે તરત આપણે માની લઈએ. પણ આપણે એ વ્યક્તિને પૂછીએ કે દાખલા તરીકે તમને મારી જંગલ જ્ઞાન આપવું છે અને એના માટે હું તમારું લવાજમ ભરું તો તમને તમારા નામે લવાજમ ભરું તો તમને જનકલ્યાણ મળે કે કેમ? મળે છે. જે બોલો કે પાણી આપીએ તો ખેતરને મળે કે નહીં, એમ આપ છે જ હકીકત. જો હું કોઈના નામે, મારા પિતાના નામે, માતાના માટે કે છે, દાદા માટે, જેના માટે હું કર્મ કરું એ લવાજમ જેવું છે તો એને પહોંચે છે. એટલે આ શ્રદ્ધાનો વિષય છે, પણ એ બધું જ જતું રહેશે અને એ માટે આગળ કહે છે 43મા શ્લોકમાં આના કારણે શું શું થશે એવા અનર્થ દેખાય છે થાય છે એ બતાવતા અર્જુન કહે છે આપણ
આકર્ષણ મહત્વના રહેશે, દેખાવ મહત્વ રહેશે. અને એના કારણે આપણે ગઈકાલે જ કહ્યું પ્રમાણે બંને જ્ઞાતિની વ્યક્તિ જુદી હોય તો બાળકને કયા ધર્મનું, જૈન ધર્મનું પાલન કરો કે હિન્દુ ધર્મનું પાલન કરો. અને એના કારણે કે છે જે પિંડદાન વગેરે પણ નહીં કરે, આ બધા દોષે કુલના નામ બધા કુદાધ્ય જ કહેવાય, જે કુળના પરંપરા જાણતી નથી અને પરંપરાને આ પ્રમાણે કરતી પણ નથી. અને એના કારણે કહ્યું કે કુળના કુળના ઘાત થવાથી કુદાધ્યોના વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે. અનુસાધનથી જાતિ ધર્મ કુલ ધર્માશ્ચ શાશ્વતા, એ રીતે જે તે જાતિના ધર્મો પણ રહેશે નહીં. એને ખબર જ નથી બ્રાહ્મણે શું કર્યું છે અને શું કર્યું છે, એને એટલા માટે કુલ ધર્મ પણ શાશ્વત નાશ પામશે. હવે આગળ કહે છે 44મા શ્લોકમાં, ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણાં જનાર્દન નરકે નિયતં વાસવ નિયતં વાસવ ભવતિત્યનુ શુશ્રુમા ભવતિત્યનુ શુશ્રુમા. એટલે આગળ ગોરવી પ્રમાણે જ્યાંથી ધર્મ કે કુલ ધર્મ કશું જ દેશે નહીં એનો પણ નાશ થશે. અને કુલ ધર્મનો નાશ થવાથી એ જનાર્દન મનુષ્યાણામ ઉત્સન્ન કુલ ધર્માણા મનુષ્યના કુલ ધર્મનો જાતિ ધર્મનો આગળ છે પણ એ તો એનાથી એ નાશ થવાથી એમનો નિયતમ ચોક્કસ નરકમાં વાસ થશે એવું અમે સાંભળ્યું છે. નરકે નિયતમ ચોક્કસ રીતે અને કર્તવ્ય પણ કરે છે. નરકે અનિયતમ, અનિયમ એટલે અનિયતમ અનિશ્ચિત કાળ સુધી જેના કુળ ધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યના એ જનાદર અનિશ્ચિત કાળ સુધી એ લોકો નરકમાં રહેશે. હવે આપણે વિચારીએ કે ધર્મ જે જાતિ ધર્મ છે એ ખબર નથી માણસને, કારણ કે વર્ણન કયા ધર્મ છે એ પણ કદાચ ખબર ન હોય. પણ ધર્મ એટલે કર્તવ્ય, કર્તવ્ય એટલે જે તે સમયે એને માટે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે એના મોભાવ પ્રમાણે જે કર્મ કરે એનું નામ છે કર્તવ્ય. અને કર્તવ્ય એનું નામ ધર્મ. અને કર્મ આપણે જોયું કે કર્મ એટલે ધર્મ, કર્મ એટલે તમારે જે ફરજ બજાવો છો, જેમ કે આપણે વાત કરીને હમણાં જ કે મારા મુજર કુટુંબમાં રહે છે ત્યારે વડીલો માટે મારી કંઈક ફરજ છે, મારું કંઈક કર્તવ્ય છે, નાના માટે પણ મારું કંઈક કર્તવ્ય છે. એ કર્તવ્ય એટલે કેમ, કર્તવ્ય ક્યારે આપણે લાગે કે અમારું કર્તવ્ય છે એવું ક્યારે લાગે માણસને, કે જ્યારે એનામાં કૃતજ્ઞતાની લાગણી જન્મે, જ્યારે એને એવું લાગે મીન્સ એનામાં સેન્સિટિવિટી સંવાદશીલતા અંદરથી થાય કે હું સમાજ પાસેથી કુટુંબ પાસેથી કંઈક લઉં છું, હું એમની પાસે એના મારા ઉપર કેટલા ઉપકાર છે તો મારે એ ઉપકારનો બદલો ચૂકવવો જોઈએ એવી કૃતજ્ઞતા આવે બરાબર, ત્યારે કર્તવ્યની ભાવના જોઈએ. અને કર્તવ્ય કર્મ કરી એ ધર્મ છે. બીજી બધા જાતિ ધર્મ ન અત્યારે ખબર હોય, વર્ણની પણ ખબર ન હોય, આ ધર્મ તો બધાને ખબર પડે કે ભાઈ હું ખૂબ બધું ઉપકાર પામું છું તો મારે પણ બળતર તો આપવું છે ને, ફક્ત લેનારને લેનાર તો એ તો બરાબર ને, મને આપો મને આપો મને આપો, મારે પણ કંઈને આપવું છે સામાન્ય ઉપકાર મારો પછી કેટલો બધો તો મારે પણ એક ચૂકવું જોઈએ, કંઈક આપવું જોઈએ, સમાન ઉપકાર
આપણા કોઈ કુટુંબનો ઉપકાર, ઈશ્વરનો પણ ઉપકાર. એટલે માટે આપણે કંઈક આપવું જોઈએ, લેવાના કરતાં કારણ કે લેનારને પણ દેનાર પણ બધું છે. બસ મને આપો, મારું કાઢતા, મારું કરો, મારું કરો, પણ તું બીજા માટે તો કંઈક કર. કારણ કે આપણે બધા જન્મ્યા ત્યારથી લેવાની ઈચ્છા કેમ કરીએ છીએ? કારણ કે આપણે જરૂરિયાત લઈને જન્મ્યા છીએ. પણ મારી તો કોઈ જરૂરિયાત નથી, હું બધું મારી જાતે કરું છું, હું મારી સાથે કમાઉં છું. એવું કહેનાર હોય પણ એને કહે, ભાઈ આ જીવવા માટે શ્વાસ લેવો પડે છે કે નહીં? આ પ્રાણની જરૂર પડે છે કે નહીં? પાણી પીવા માટે જળની જરૂર પડે છે કે નહીં? આ પૃથ્વીતા રહેવા માટે મકાન છે, પણ એના માટે પૃથ્વીની જરૂર તો પડે છે કે નહીં? એ કુદરતનો પણ તારા ઉપર ઉપકાર છે. અને આપણને એવું કહેતા હોઈએ કે મારી કોઈ જરૂરિયાત નથી, પણ દરેકની જરૂરિયાત રહેવાની છે. દરેકને બીજા પર આધાર રાખવો જ પડે, આ હકીકત છે ને જીવનની. અને એટલા માટે આપણે પણ પ્રત્યુત્પાદન કરવું જ જોઈએ. આની ભાવના આવે કે હું લઉં છું તો સાથે આપું, બસ ખાલી હું નિધાર જ કરું, બસ મને જ મળે. સ્વાર્થ વૃત્તિ, સંકુચિત વૃત્તિ હોય તે લાંબુ ન થાય. જેમ તુલસીદાસજી મહારાજ કહે છે કે બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે દૂધ અને પાણી બંને જુદા જુદા હોય, પણ જ્યારે એક થઈ જાય ત્યારે બંનેની મિત્રતા થઈ ગઈ. અને પછી તમે જો દૂધને ગરમ કરીએ ત્યારે કહે છે પાણી કે મને દૂધના લીધે મારી કિંમત વધી ગઈ. હા, એટલે પહેલાં હું ગરમી અને દૂધ ગરમ થાય ત્યારે પાણી કેટલા હું પડી છું, પહેલાં હું પડી છું, મારા દૂધને કંઈ નહોતું છે. કેમ? કારણ કે એને મારા પર ઉપકાર છે. તો દૂધને પણ થાય કે અરે રે આ પાક બહુ બોલવા લાગ્યું, હવે તો એનું અસ્તિત્વ જ નહીં રહે. દૂધ ઉભરાય, ઉભરાય ને પેલા અગ્નિને શાંત કરી દે, એટલે પરસ્પર છે. પાણી દૂધ માટે પોતે બળવા તૈયાર છે, તો દૂધ પીછના પાણી જો બળી જાય એટલા માટે અગ્નિને જ બાળી દો. પણ એમાં તમે વિચારો, ભાગવત તુલસીદાસજી મહારાજ કહે છે કે દૂધમાં તમે એક છાશનું ટીપું નાખી દો, બંને જુદા, દૂધ અને પાણી જુદા પડી ગયા, પછી બંનેની કિંમત છે જ ને. દૂધને પણ કોઈની ગણે, પાણીને ટીપી દો કે આવું પાણી. કારણ કે શું આવ્યું? કપટ. એ કપટ રૂપી છાશ આવી, શ્રી સ્વાર્થ આવ્યો, સંકુચિતતા આવી. એ અહીંયા પણ કે છે ધર્મે નષ્ટે. એટલે શું કે આજે ધર્મમાં, ધર્મ એટલે કર્તવ્ય કર્મ, કર્તવ્ય કર્મ એટલે જ્યાં ત્યાગની ભાવના છે, ઉપયોગી થવાની ભાવના છે, કૃતજ્ઞતાની ભાવના છે કે મારા ઉપર કોઈ કંઈક કર્યું. પણ હવે કપટ આવે, સ્વાર્થ આવે, હું શું કામ સહન કર્યું, હું શું કામ જતું કર્યું, આ બધું શું છે? ધર્મ નથી. કર્તવ્ય કર્મમાં આપણે આપણે છોડવાનું આવે, આપણે દેનારને બધે દેનાર બને. એ ક્યારે લાગે? કે જ્યારે મને લાગે કે મારા ઉપર ઉપકાર થયો છે, તો કર્તવ્ય કર્મ બચાવે. આપણે કુટુંબમાં સાથે રહેતા હોઈએ પણ હું શું કામ કરું, મારે શું કામ કરવાનું, બધું મારે ત્યાગ કરવાનું, હું શું કામ કરું, બંને કરવાનું. તમે જો અત્યારે આ ચાલે છે, આપણે ને આપણા છોકરાઓ પણ ધીમે ધીમે આવું કરતા થઈ જવાના છે. તમે ત્યાં જાઓ, આ કર્તવ્યની ભાવના, ફરજની ભાવના એ આપણા ભારતમાં છે. પેલો પુરુષ એમ કે મારે મારી ચા મૂકી દે છે, પાણી લાવો, તો પેલી બેન જરૂર જશે. અને એ પત્ની હોય કે દીકરી હોય, કોઈ પણ હોય તો કરે. અને સ્વામીજી મહારાજ કહેતા હતા કે અમેરિકામાં જવું કીધું હોય ને તો અમેરિકન તરત જ આ વાંક પૂરી કરી કે આવી કેવી રીતે રીતે થાય. હું રસોઈ કરું તો તું વાસણ સાફ કર. હજુ જો ત્યાં એવું જ થાય છે, પતિ પત્ની પણ હું આમ કરું તું આમ કર, હું આમ કરું તું આમ કર, બંને કરવાનું. કે કોઈ જતું કરવા તૈયાર જ નથી, હું જરાય જતું નહીં કરું, તો એ ધર્મ નથી. એ પછી નરકે નિયતમાં સતત સંઘર્ષ થવાનું કે નરકે
અન્યતમ માસ એટલે લાંબા કાળથી નરક, નરક છે કે નહીં એ ખબર નથી, પણ જ્યારે ધર્મનું પાલન ન થાય, કર્તવ્યનું પાલન ન થાય, જ્યાં સંકુચિતતા હોય, ઉદારતા ન હોય, હા નિસ્વાર્થતા ન હોય, પણ સ્વાર્થ સંકુચિતતાની ભાવના જતું કરવાની ભાવના ન હોય, કશું લેનાર લઉં લઉં ક્યાં સુધી ચાલવાનું, બધા મને આપો, હું કોઈનું કંઈ નહીં કરું, ક્યાં સુધી લોકો આપણે આપવાના, અને પછી કેટલાય લોકો એવું જ્ઞાન ત્યાગ કર ત્યાગ કર, તો ત્યાગ પણ લાંબો નહીં ચાલે, કારણ કે તમે તો આપવા જ કરશો, બધાનું આપવા જ કરો, ક્યાંક તૂટી જવાના છે, પણ શું કહે સંવાદિતા એક સમજણ, અને એના કારણે જ આપણે ધર્મ કહેવાય, એનું જ નામ છે ધર્મ, ત્યાં સમજણ છે, કારણ કે મારે તમારી જરૂર છે, તમારે મારી જરૂર છે, પરસ પછી હું ઉપકાર લઉં છું તો મારે ઉપકાર કરવા જોઈએ, બસ હું ખાલી લઈને કરું એ પણ નહીં, ત્યાગ કરું એ પણ નહીં, જ્યારે અસમજણ ઊભી થાય ત્યારે નરકે સંઘર્ષ થવાનો છે, ઝઘડા થવાના છે, હા અશાંતિ આવવાની, એમ જ નરક અનિયતમ વાસ ભવતી સુશ્રુમા, અર્થ તમે ક્યાંથી લાવે છે, તો કે અત્યાર સુધી જે મેં બધું કીધું છે અનુસૃષ્ટમાં એટલે મેં સાંભળ્યું છે, વડીલો પાસે ઋષિ મુનિઓ પાસે આ બધા પાસે સાંભળ્યું છે, એ કહું છું મારી પોતાની કોઈ વાત અર્જુન કહે છે હું કહેતો નથી, આગળ કહે છે પોતાનો ખેદ વ્યક્ત કરે છે કે ભાઈ અત્યાર સુધી કેમ મને ખબર ન પડી, હા આવું ખોટો નિર્ણય લીધો, એટલા માટે 45માં શ્લોકમાં કહે છે અહો બદમહત પાપમ, અહો બદમહત પાપમ કર્તુમ વ્યવસ્થિતાવયમ, કર્તુમ વ્યવસ્થિતાવયમ યત્રાજ્ય સુખ લોભેન, યત્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુચ્યતા, અમે બધા મહાન પાપ કરવા માટે પ્રવૃત્ત થયા હતા, સ્વજનોની હત્યા અને કુટુંબનો નાશ, મિત્રનો વિશ્વાસઘાત, અને એના કારણે કેટલી બધા પ્રકારના દોષ આવશે, અને એના બધાનું કારણ તો અમે જ, તો તમે એવો કેમ નિર્ણય લીધો ભાઈ, તો કહે છે યત્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા, અમે આ યુદ્ધનો નિર્ણય સેના માટે લીધો, તો કે રાજ્ય સુખ લોભેન રાજ્યના માટે, રાજ્ય મળવાથી જે સુખ મળશે એનો લોભ હતો, અને લોભના કારણે તમે જો કામ ક્રોધ અને લોભ ત્રણેય નર્કના ઘાર પીડા છે, ક્રોધમાં આવે માણસ ત્યારે કોઈ ભાન ન રહે, કે છે ક્રોધ આપણે વિચાર તેમ જ કહે છે ક્રોધા ભવતિ સંમોહ, સંમોહાત્ વિભ્રમઃ સ્મૃતિ ભ્રમસા બુદ્ધિનાશ, બુદ્ધિનાશા પ્રણશ્યતિ એનો નાશ જ થાય, એમાં લોભ પણ એવો છે કે જે બુદ્ધિનો નાશ કરે એને સાચો નિર્ણય કરવા ન દે, એટલે અમે પણ આ લોભના કારણે સાચો નિર્ણય કરી શક્યા ને, અને આ સ્વજનોનો હત્યા એ પણ પાપ છે, અને એના કારણે જે બધા અનર્થ ઉત્પન્ન થવાના છે એવા બધા જ પાપના માટે અમે નિર્ણય, તો હવે ત્યારે અર્જુન કહે છે કે લડાઈનો નિર્ણય એક મહાપાપ છે, અને એનું પ્રાયશ્ચિત તો કંઈ જાણતો જ નથી, આ પાપ મેં નિર્ણય કર્યો પાપ તો કરીશ, બરાબર હજી તો લડાઈ નથી કરીને કરવા માગતો જ નથી હવે, પણ છતાં જે આ મહાપાપ કર્યું નિર્ણય કર્યો કે લડાઈ કરવી છે
અને એના કારણે અમે અમારા સજ્જનોને જ મારવા માટે ઉદ્યતામાં તૈયાર થઈ ગયા. અમે લોભના કારણે, રાજ્યના સુખના લોભના કારણે સજ્જનોને જાણવા માટે, અંતમ ગણવા માટે તૈયાર થઈ ગયા. આ મોટું પાપ છે અને પાપનું ભગવાન મને કોઈ પ્રયાસ દેખાતું લડીશ નહીં તો બરોબર છે, પણ આ પાપ જે નિર્ણય કર્યો ને એ ખોટો નિર્ણય, એ ખોટો નિર્ણય પણ પાપ છે. તો શું કરીશું? તો એના માટે મને એક જ પ્રયાસ દેખાય છે. અર્જુન કહે છે એના માટે મને એક જ પ્રયાસ દેખાય છે. કયું દેખાય છે? 46મા શ્લોકમાં કહે છે યતિ માં પ્રતિકારમ, યતિ માં પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ, અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ તાત રાષ્ટ્રારણે હન્યુઃ, તાત રાષ્ટ્રારણે હન્યુઃ તન્મે ક્ષેમતરમ ભવેત્, તન્મે ક્ષેમતરમ ભવેત્. એટલે કે યદી માં અપ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ, હું હવે પ્રતિકાર કરવા માંગતો જ નથી, લડવા માંગતો જ નથી. ભગવાને તું લડવા નથી માંગતો, પણ આ લોકો તો દુર્યોધનને બધા તૈયાર જ છે. એ તો જો બધા રીતે લડવાની રણસુંગા ફૂંકાઈ ગયા છે, બધાના હાથ ચળવડે છે, એ તો મારશે તો કે ભલે મારે યદિ માં અપ્રતિકાર, હું તો પ્રતિકાર કરવાનો નથી. કારણ કે અશસ્ત્ર, હું શસ્ત્ર લેવા માંગતો નથી, હું શસ્ત્ર રહીત બની જાઉં છું, શસ્ત્રને છોડી દઉં છું, એટલે પ્રતિકાર કરવા નથી. લોકો કદાચ શસ્ત્રનો ઘાત કરશે, હું સામે શસ્ત્રનો ઘાત કરવા માટે તૈયાર જ નથી. હા, એટલે અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ, અશસ્ત્ર મેવા માનીએ એ લોકો શસ્ત્રપાણય, જેના હાથમાં શસ્ત્ર છે. શસ્ત્રધારી એવા કોણ? ધાતરાષ્ટ્રમાં આ ધૃતરાષ્ટ્રના પુત્રો દ્રણે યુદ્ધના મેદાનમાં મન્ય હું મને હણી નાખે, ભલે મારા પ્રાણ જતા રહે. કેમ? કારણ કે પ્રાણ જતા હું ધર્મનું તો પાલન કરીશ. કારણ કે પ્રાણને નિર્ણય ખોટો કર્યો છે, એનો પ્રાયશ્ચિત એક જ છે કે પ્રાણ ત્યાગ. અને શાસ્ત્રમાં શું કહ્યું? મોટા મોટો ધર્મ કયો છે? અહિંસા પરમો ધર્મ. એટલે હું હિંસા કરવા માગતો નથી, લડવા માગતો નથી, એનું ધર્મનું પણ પાલન કરીશ. અને એ ધર્મનું પાલન કરતા મારા પ્રાણ પર જતા રહીએ તો મને મારે શું લાગે છે? ક્ષેમતરમ ભવે, એનાથી મને વધુ કલ્યાણ કરાય. મારા પ્રાણ જતા રહીએ તે મને કેવું લાગે છે? ભલે જતા રહે પણ એ કેવા મળશે? ક્ષેમતરમ, વધુ કલ્યાણકારક નીવડશે. કારણ કે આ સિવાય મને જો પ્રાયશ્ચિત દેખાતું છે પ્રાણનું ધ્યાન. એટલે તમે જુઓ કે એમ કે જો લડાઈ નથી છોડતો, હા હું લડાઈથી ભાગી નથી જતો, પણ હું આ જે ખોટું કર્મ કરી રહ્યો છું, પાપ કર્મ કરી રહ્યો છું, એના પ્રાયશ્ચિત માટે કરું છું. હું ડરી નથી ગયો લડાઈ પડે, પણ મારી લડાઈનું કારણ પાછળ એક જ છે કે આ જે દોષ અનર્થ ઉત્પન્ન થઈ રહ્યા છે, એના કારણે ખોટું નિર્ણય લીધા લેવાને લીધે અનર્થ થઈ રહ્યા છે, અને એના માટે બસ મારા પ્રાણનો ત્યાગ કરો, એ મોટા મોટું પ્રાયશ્ચિત છે. હવે અહીંયા તો પૂરું થયું, પણ અમે આવે છે સંજય ઉવાચ. કોણ કહે છે? સંજય. એ કોણ કહે છે? જ્યાં જ્યાં સંજય કહે છે એટલે સંજય ઉવાચ કોને કહ્યું? તો કે વૈશંપાયના જન્મે જઈને આ કથા કરી રહ્યા છે મહાભારતની, અને એમાં આ કપૂર ગીતા એટલે સંજય ઉવાચ. કોણ કે છે? વૈશંપાયના જન્મેજયને હવે શું ઘટના ઘટી એ વાત કરે છે. અર્જુને તો કહ્યું કે મારા પ્રાણ જતા રહે તો એ પ્રાણ મારા માટે મોટું પ્રયાસિત છે, હું શસ્ત્ર ઉઠાવવા માંગતો નથી, ભલે શસ્ત્રધારી મને શસ્ત્રથી મારી નાખે અને કહું તો, પણ હું મારવા માંગતો નથી. આવું થયું ત્યારે હવે સંજય શું કહે છે? અહીંયા 47મા શ્લોકમાં કહે છે સંજય ઉવાચ, સંજય ઉવાચ એવમુત્પાટન સંખે, એવમુત્પાટન
છાંદોગ્ય ઉપનિષદમાં જ્યારે
તત્ત્વમસી મહાભારતીની વાત કરી છે ત્યારે ઉદ્દાલક અને એના પુત્રને બંનેની ત્યાં વાત ચાલે છે. નચિકેતા અને એમના છે એનો પણ સંવાદ છે, આખ્યાયિકા છે. ઉદ્દાલકની શ્વેત કેતુની છંદોગ્યમાં આખ્યાયિકા, નચિકેતા અને યમરાજની કઠોપનિષદ અહીંયા આખ્યાયિકા છે. આ ઘટના ભગવાન ઉપદેશ આપ્યો અશોચ્યાનંદ અશોચસ્તમ, પણ એના પહેલાં કંઈ ઘટના નથી. એવું શું બન્યું કે અર્જુન ભગવાનના શરણે ગયો? બરાબર, કંઈક અધિકારી તો હોય ત્યારે ગુરુ પ્રસન્ન આ સાંભળે ક્યારે? કંઈક અધિકારી હોય તો જાણી ને બધા કેમ નથી આવતા? એક વિવેક છે, એક વૈરાગ્ય છે, ત્યારે એ અર્જુન ભગવાનના શરણે ગયો. એટલે આ આખ્યાયિકા છે એટલે ગીતાજી છે, ગીતાનો જ પાઠ છે. એ કેટલાક લોકો સ્વીકારતા નથી એ પણ આપણને ખબર હોય તો સારું. હવે અહીંયા શું કહે છે? શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, એટલે ગુરુ અને શિષ્ય વચ્ચે સંવાદ છે, વાત પણ નથી સંવાદ છે. અને એમાં અર્જુન વિષાદ યોગ, યોગના બે અર્થ થાય છે. યોગ એટલે અર્જુન વિષાદ જેનો વિષય છે તે, યોગનો અર્થ છે જોડાવો, ભગવાન સાથે જોડાવો. એના યોગ ક્યારે બને? કે જ્યારે આપણે ભગવાન સાથે જોડાઈ જઈએ ત્યારે. કર્મ યોગ, એટલે કર્મ એ યોગ ક્યારે બને? કે આપણા કર્મ ભગવાન સાથે જોઈ દઈએ તો કર્મ યોગ. એમ આમ અર્જુનનો વિષાદ તો થયો પણ એ કોની સાથે જોડે? ભગવાન સાથે જોડીએ તો. અને એટલે આનો વિષય છે કે ભાઈ અર્જુન વિષાદ થયો પણ આપણે ક્યાં વિષાદ થાય છે? પણ બધાને બધાના હૃદયમાં આ વિષાદ રહેલો છે, શોક અને મોહ બધાના હૃદયમાં રહેલા છે. અને અને એના માટે મોટે ભાગે દૂર કરવા માટે કંઈક પૈસાની મુશ્કેલી પડી હોય તો બેંકવાળા પાસે જઈએ, કોઈ ધનવાન પાસે જઈએ, જવાનો વાંધો નથી. પણ એ કેવું છે કે વિષાદ આવ્યો અને એના માટે પ્રયત્ન કર્યો એટલે એનો વિષાદ દૂર થયો. પણ આ કેવું છે કે વાદળ હોય એ વાદળ લીધે આપણને સૂર્ય દેખાય નહીં, વાદળ હટે એ સૂર્ય દેખાય, પાછું વાદળ આવે તો જતા રહે સૂર્યનારાયણ દેખાતા બંધ થાય છે. અત્યારે અનુભવીએ છીએ કે વિષાદ થોડી વાર આપણે જગતના પદાર્થોની બારા દૂર કરે પણ અંદર તો પડેલો જ છે, કારણ કે આપણે લઈને જન્મ્યા છીએ. દરેક વ્યક્તિ આ શોક અને મોહ લઈને જન્મ્યા છીએ, કારણ કે બધા અજ્ઞાની ઉપર છે. અને અજ્ઞાનનું કાર્ય શું છે? અજ્ઞાન અહંકાર રાગ દ્વેષ અસ્મિતા. અને આ બધા જ આસક્તિ કયું છે? રાગ દ્વેષ એટલે આસક્તિ. અને આસક્તિ છે ત્યાં શોક અને મોહ રહેલા છે. સ્વામી મહારાજ ઘણી વખત કે જગત આપણે દૂધ નથી આપ, આ શોક અને મોહનું કારણ જગત નથી. એવું લાગે છે કે અર્જુને આ સ્વજનોનું મૃત્યુ થશે માટે શોકથી ઘેરાઈ ગયો, પણ એનું કારણ શું છે? આસક્તિ મારા છે, હું એમનો છું, અને એટલા માટે સ્વજન બની ગયા અને એટલા માટે શોક અને મોહ ઉત્પન્ન થયા. એમ આપણામાં પણ જે આસક્તિ રહેલી છે બધામાં જ છે, કારણ કે અજ્ઞાન લઈને જન્મ્યા છીએ. અને એટલે કહીએ કે જ્યાં સુધી આપણે માનીએ છીએ કે જગત મને દુઃખી કરે છે, આ નિરાશા હતાશા જગતના વ્યવહારને લીધે છે, જગત મને દુઃખી કરે છે, તો કે જગત આપણે ક્યારેય દુઃખી કરી શકે નહીં, જગત ક્યારે નિરાશ આપી શકે નહીં, હતાશ આપી શકે નહીં. જગત તો શું કરે છે? બળતામાં ઘી હોય છે, અંદર બળી રહ્યું છે, એટલે એ તો એનો વ્યવહારથી આપણામાં ખાલી ઘી ઉમેરે છે અને એનો ભડકો થાય છે. એનો દુઃખનો શોકનો નાસીપાસ્તાનો નિરાશ થઈ ગયા, કારણ કે મારી ઘટના ન ઘટી. પણ ઘટના કેમ ન ઘટી તો એના પર કેમ આધારિત છે? એ વ્યક્તિ કે વસ્તુ પર કેમ આધારિત છે? કારણ કે એના વગર એ ન હોય તો દુઃખી છે. એટલે આપણે પહેલાં નક્કી કર્યું કે એ ન હોય તો દુઃખી છે, એટલે પછી ન હોય એટલે શું કહ્યું? જગતે ઘી ઉમવાનું કાર્ય કર્યું. જગત કેવાય ને મીઠું ભગરાવે, પણ ક્યારે બળતરા થાય? જો ઘા હોય તો અંદર ઘા છે, શોક વિશાળનો ઘા છે. અને એટલા માટે આપણને એવું લાગે છે કે જગતની પ
પરિસ્થિતિ, જગતના લોકો મને દુઃખ આપે છે, મારા જન્મમાં શોક જન્માવે છે. પણ એ તો પડ્યું જ છે. જે બીજું દ્રષ્ટાંત દઈએ આપણે કે પંખો છે, એ પંખાને તમે ચાપ દબાવો એટલે પંખો ફરવા લાગે, ઠંડક આવે. પણ એ ક્યારે આવે? વીજળી હોય તો. વીજળી ન હોય તો પંખાને ચાપ દબાવો કરો, કંઈ ન થાય. એમ આપણામાં શોક અને મોહ પડેલા છે. લોકો તો ખાલી ચાપ દબાવે છે એટલે તરત જ આ શોક, મોહ, દુઃખ, નાસીપાસ્તા, હતાશા બધી બહાર આવે છે. એટલે આપણને આ પહેલા અધ્યાયમાં ફક્ત અર્જુનને શોક અને મોહ થયા એવું નથી, આપણા બધામાં પડેલા છે. અને એ બહારની વસ્તુ તો ખાલી નિમિત્ત બને છે, એને દુર્વ્યવહાર કેટલે કરવા, એના માટે છે બ્રહ્મ વિદ્યાયામ, યોગશાસ્ત્રી. એ વસ્તુને આપણે જાણવાની જરૂર છે કે આ અધ્યાય બધાના માટે છે. ચાલો આપણે ટીકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પુણ્યમાદાય પુણ્યમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત્ દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ